પ્યારા પારા બાલ મિત્રો વાર્તાનું નામ છે રામાયણની સંસ્કાર કથા ભાગ બાળકો હવે તો આપણે ત્રેતા યુગની રાહ જોવાની હતી કારણ કે ત્યારે ભગવાન પોતાનું આપેલું વચન પૂરું કરવાના હતા ત્રેતા યુગ હા એટલે કે આજથી લગભગ નવ હજાર વર્ષ પહેલા ગંગા નદીના ઉત્તરે આવેલી સરયુ નદીના કિનારે એક કૌશલ નામનું વિશાળ રાજ્ય હતું આ રાજ્ય ધનધાન્યથી ભરપૂર સુખી અને સમૃદ્ધ હતું અયોધ્યા તેની રાજધાની હતી અને તેમાં દશરથ રાજા રાજ્ય કરતા હતા સૂર્ય ભગવાનના વંશજ અને દશરથના પૂર્વજ મનુ એમણે આ અયોધ્યા નગરી વસાવી હતી મનુનો વંશ એ ઈશ્વાકુ સૂર્ય સૂર્યવંશ અને રઘુવંશના નામથી પણ ઓળખાતો હતો અને તમને ખબર છે બાળકો આ વંશમાં તો મનુ સગર રઘુ દિલીપ અજ આવા મહાન અને પ્રતાપી રાજાઓ થઈ ગયા હતા અને દશરથ રાજા એ એમના જ વંશ જ હતા અયોધ્યાની લંબાઈ બાર યોજન એટલે કે લગભગ ઇઠ્યોતેર કિલોમીટર જેટલી પહો હતી અને પહોળાઈ એની ત્રણ યોજન એટલે કે લગભગ સાડા ઓગણીસ કિલોમીટર જેટલી હશે એની ચારે તરફ ભેદી ન શકાય ને તેવી દિવાલો હતી અને દિવાલની આસપાસ ઊંડી ખાય અને હજારો સૈનિકો દિવસ રાત આ નગરીની રક્ષા કરતા અયોધ્યા એટલે કે યુદ્ધમાં જીતી ન શકાય તેવી નગરી અયોધ્યામાં વિશાળ બજારો અને બજારોમાં બધા પ્રકારના યંત્રો અસ્ત્ર શસ્ત્ર અનાજ શાકભાજી ઘરવખરી બધાના ભંડારો હતા અયોધ્યાની અંદર ભવ્ય મકાનો હવેલીઓ મહેલો વિશાળ રાજમાર્ગો ફૂલવેલીઓ અને વૃક્ષોથી લાદેલા બાગ બગીચા મંદિરો સરોવરો અને રમતગમતના કેટલાય કેન્દ્રો હતા જે અયોધ્યાની શોભા વધારતા હતા મંદિરો અને મહેલોના શિખરો પર રંગબેરંગી ધજાઓ લહેરાતી હતી

દશરથ રાજા વિદ્વાન નીતિવાન બુદ્ધિમાન અને શૌર્યવાન હતા એ યુદ્ધમાં એકલે દસ હજાર મહારથીઓને હરાવી શકતા એટલે એ અતિરથી તરીકે પણ ઓળખાતા હતા એમની પાસે કુબેર જેટલી સંપત્તિ હતી તે પોતાની પ્રજાની સુખકારીનું હંમેશા ધ્યાન રાખતા એટલે પ્રજા પણ એ રાજાને ખૂબ ચાહતી હતી દશરથ રાજાના રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિ દુખી ગરીબ કે બેકાર ન હતો ધૃષ્ટ જયંત વિજય સુરાષ્ટ્ર રાષ્ટ્રવર્ધન અકોપ ધર્મપાલ અને સુમંત્ર આઠ બુદ્ધિશાળી મંત્રીઓ દશરથ રાજાને રાજ્યના વહીવટમાં મદદ કરતા તેમાં સુમંત્ર એ અર્થશાસ્ત્રના વિદ્વાન હતા સુયજ્ઞ જાબાલી કશ્યપ ગૌતમ માર્કંડિય અને કાત્યાયન આવા ઋષિઓ પણ રાજાના મંત્રીમંડળની અંદર સામેલ હતા બધા મંત્રીઓ કાબેલ વિદ્વાન અને ન્યાયી હતા એટલે દશરથ રાજા સુખ શાંતિ અને ઐશ્વર્ય આ બધું જ તેમની પાસે હતું મહર્ષિ વશિષ્ઠ અને વામદેવ એ દશરથ રાજાના મુખ્ય રાજપુરોહિતો હતા દશરથ રાજાને ત્રણ રાણીઓ હતી કૌશલ્યા સુમિત્રા અને કૈકઈ રાજમહેલમાં અપાર સુખ સમૃદ્ધિ હતા તેમ છતાં રાજાને તેમનું જીવન સૂનું સૂનું લાગતું હતું કારણ કે તે હવે વૃદ્ધ થતા જતા હતા પણ તેમને કોઈ સંતાન ન હતું રાજાને એ વાત સતત કોરી ખાતી હતી કે એમના પછી એમનો વંશ આગળ ચાલશે કઈ રીતે એટલે રાજા અને તેમની ત્રણે ત્રણ રાણીઓ કૌશલ્યા સુમિત્રા અને કઈ કઈ એ ઉદાસ રહેતા રાજાએ તેમના મંત્રીઓ અને પુરોહિતો આ યજ્ઞ માટે મુખ્ય આચાર્ય તરીકે નિમંત્રણ આપવામાં આવ્યું ઋતુના એક મંગળ દિવસે શુભ મુહૂર્તમાં પુત્રેષ્ટિ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો સરયુ નદીના ઉત્તર કિનારે યજ્ઞશાળા બનાવવામાં આવી એમાં દેશ વિદેશના રાજાઓ અને અનેક ઋષિમુનિઓ પણ આવ્યા સૌ પ્રથમ અશ્વમે યજ્ઞ કરી અને એક અશ્વને છૂટો મૂકવામાં આવ્યો એ અશ્વ એક વર્ષ પછી પાછો ફર્યો પછી પુત્રેષ્ટિ યજ્ઞ શરૂ કરવામાં આવ્યું દશરથ રાજાએ વેદમંત્રો અને મંગલ ધ્વનિ સાથે અગ્નિકુંડમાં આહુતિઓ આપી તેમણે યજ્ઞમાં છેલ્લી આહુતિ આપીને ત્યારે અગ્નિજ્વાળાઓની વચ્ચેથી સાક્ષાત અગ્નિદેવ પ્રગટ થયા અને શૃંગના હાથમાં ખીર ભરેલું સોનાનું પાત્ર મૂકી અને પોતે અંતર ધ્યાન થઈ ગયા પછી શૃંગે કહ્યું કે આ યજ્ઞનો પ્રસાદ છે આ ખીરનું સેવન કરવાથી તમારા ત્રણે ત્રણ રાણીઓને પુત્રની પ્રાપ્તિ થશે દશરથ રાજાએ ખીરનું પાત્ર કૌશલ્યાને આપતા કહ્યું તમે ત્રણેય રાણીઓ યજ્ઞનો આ પ્રસાદ લઈ લો કૌશલ્યાએ અડધી ખીર લીધી અને બાકીની અડધી ખીર સુમિત્રાને આપી સુમિત્રાએ શું કર્યું સુમિત્રાએ તેમાંથી અડધી ખીર પોતાની પાસે રાખી અને બાકીની ખીર કઈ કઈને આપી કઈ કઈએ તેમાંથી અડધી ખીર લઈ અને અડધી ખીર સુમિત્રાને પાછી આપી સુમિત્રાએ ખીર બે વખત લીધી યજ્ઞમાં પધારેલા રાજાઓ મહારાજાઓ ઋષિમુનિઓ અને આચાર્યો ઋષ્યશૃંગને આદરપૂર્વક વિદાય આપી અને દશરથ રાજાએ પણ રાજકાર્યમાં પોતાનું ધ્યાન પરોવ્યું યજ્ઞને છ ઋતુઓ પસાર થઈ ત્યારબાદ ચૈત્ર માસના શુક્લ પક્ષના નવમ દિવસે કૌશલ્યાએ એક પુત્રને જન્મ આપ્યો તેનું નામ હતું રામ આજે પણ આપણે આ દિવસને રામનવમી તરીકે ઉજવીએ છીએ ને એ રાણી સુમિત્રાએ બે વખત ખીરનો પ્રસાદ લીધો હતો તેથી તેમણે બે પુત્રને પુત્રને જન્મ જન્મ આપ્યો આપ્યો લક્ષ્મણ અને એક તેનું નામ પાડવામાં આવ્યું ભરત રાજાએ દબદબા ભેર પુત્રના જન્મનો ઉત્સવ ઉજવ્યો ખુશી અને વધામણીના અવાજોથી આખો રાજમહેલ ગાજી ઉઠ્યો દશરથને ત્યાં ચાર પુત્રોનો જન્મ થતાં સ્વર્ગમાં પણ પુષ્કળ આનંદ આનંદ છવાઈ ગયો દેવોએ અયોધ્યા પર પુષ્પવૃષ્ટિ કરી અને સ્વર્ગની અપ્સરાઓએ નૃત્ય કરી અને પોતાનો આનંદ વ્યક્ત કર્યો અયોધ્યાની પ્રજાના આનંદની તો કોઈ સીમા જ નહોતી અને આ રીતે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ આ પૃથ્વી પર અવતર્યા અને માનવજાતિનું કલ્યાણ કર્યું જય સિયા રામ Música